અબડાસા તાલુકાના નલિયા પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. નલિયા પોલીસ સ્ટેશન ખાતે એસપી સાહેબની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો. જિલ્લા પોલીસ વડા એસપી સૌરભસિંહ સાહેબની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. આ લોકદરબારમાં વ્યાજખોરી, કાયદો વ્યવસ્થા, અસામાજિક પ્રવૃત્તિ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ લોકદરબારમાં ડીવાયએસપી બીબી ભગોરા તેમજ સીપીઆઈ અને નલિયા પીએસઆઈ તથા સમગ્ર નલિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. નલિયા ગામના આગેવાનોએ ટ્રાફિકની સમસ્યા સંદર્ભે તેમજ દારૂબંધી અને પાર્કિંગની વ્યવસ્થાની સાથે સાથે સીસીટીવી કેમેરા જેવા અનેક મુદ્દાઓ ઉપર રજૂઆત પણ કરી હતી, જેમાં નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામડાઓના સરપંચો અને આગેવાનો પણ આ બેઠકમાં જોડાયા હતા. નલિયા ગામના વેપારીઓ, સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ પણ આ લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે નલિયા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે લોકદરબાર યોજવામાં આવ્યો હતો અને આ લોકદરબારમાં નલિયા ગામના મોટાભાગે આગેવાનોમાં આવ્યા હતા અને આજુબાજુના ગામડાઓથી પણ આવ્યા હતા અને એમના સાથે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસને લગતા પ્રશ્નો બાબતમાં ચર્ચા કરવામાં આવી. તો એમાં મેઇનલી નલિયા ગામ માટેના જે પ્રશ્નો, જટિલ પ્રશ્નો છે, જે ઘણા સમયથી જેનો ઉકેલ નથી આવ્યો, એની માટે આપણે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી છે. ખાસ કરીને ટ્રાફિક વિષયમાં લાસ્ટ ટાઈમ પણ આ વિષય ટ્રાફિકનો આવ્યો હતો, પણ ત્યારે પણ આ સમસ્યાનું કોઈ બહુ હલ જેવું આવ્યું નથી એવું મને જાણવા મળ્યું છે. તો આજે અમે સરપંચશ્રી સાથે અને મારા જે પોલીસના અધિકારીઓ અને જે બીજા વેપારી મંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને આગેવાનો ચર્ચા કરીને એમાં આપણે અમુક ડિસિઝન્સ લીધા છે અને એમાં મેઇનલી પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા જે છે આજુબાજુ એમાં પાર્કિંગ કરાવવા માટેના નિર્ણયો આજે લીધા છે. તો મને અમે આજે આ પાર્કિંગ કરાવવાનું ચાલુ કરવાનું છે. બીજું જે છે, ગામમાં સીસીટીવી કેમેરાઝ ઘણા સમયથી નથી લાગ્યા અને ગયા મિટિંગમાં પણ ચર્ચા કરી હતી કે આપણે આ કેમેરાઝ પર કામ કરવું છે. એના ઉપર આપણે આજે ફરી ચર્ચા કરી છે અને અમે એના ઉપર પણ આગળ જઈને એક્શન લેવાના છીએ. આજે અમુક સીએસઆરમાંથી કંપનીઝ, પ્રાઇવેટ કંપનીઝ કોન્ટ્રીબ્યુટ કરી શકે કે એના માટે હું પ્રાઇવેટ કંપનીઝના જે પ્રતિનિધિઓ છે એના સાથે ચર્ચા કરવાનો છું આજે જ, અને પછી એ આપી શકે તો અમે આગળ સર્વે કરીને અને એના જે પણ કોટેશન્સ વગેરે જે પણ હશે એ આપણે અમે કંપનીને આપીશું અને પછી એના ઉપર આગળ ગ્રામ પંચાયત અને જે પ્રતિનિધિ મંડળ છે, વેપારી મંડળ છે, એના સાથે આગળ અમે એને વધારીશું. એમાં ગ્રામ પંચાયત તરફથી મેન્ટેનન્સ માટે વીજનું જે બિલ છે એ ભરવા માટેની ખાતરી ગ્રામ પંચાયતે આપી છે અને વેપારી મંડળનું મેન્ટેનન્સના બીજા જે ખર્ચ હશે એ પણ ઉઠાવવા માટે તૈયારી બતાવી છે. તો એ સારી વાત છે. મને લાગે છે કે એના ઉપર અમે થોડુંક ફોલોઅપ કરીને કરીશું તો વિધિન શોર્ટ પીરિયડ અમે એના ઉપર આગળ પ્રોગ્રેસ બતાવી શકીશું. આ સિવાય જે દારૂના પ્રશ્નો પણ રજૂ થયા એમાં પણ અમે ચર્ચા કરી છે કે પોલીસ તરફથી એન્ફોર્સમેન્ટને વધુ અસરકારક રીતે બનાવવા માટે અમે કામ કરીશું અને એના સાથે સાથે જે દારૂના રવાડે લોકો